જામકંડોરણામાં કરોડોના ખર્ચ બનાવવામાં આવી રહેલા રિવરફ્રન્ટના કામમાં ભ્રષ્ટાચાર આચરાયાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. રિવરફ્રન્ટના કામમાં રેતી અને સિમેન્ટ જેવી મહત્વની વસ્તુઓ ખૂબ જ નિમ્ન કક્ષાની વધા એટલે કે વાપરવામાં આવી હોવાનું લોકો જણાવી રહ્યા છે. કોઈપણ પ્રકારના ધારાધોરણોને અનુસરવા નથી આવ્યા, તેમજ રિવરફ્રન્ટના કામોમાં કોઈપણ ટેકનિકલ દેખરેખ નથી રાખવામાં આવી રહી અને સાવ તકલાદી અને નિમ્ન કક્ષાનું કામ થઈ રહ્યું છે. ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા અંગે માહિતી બનાવવામાં આવી એટલે માંગવામાં આવી હતી, પરંતુ આ અંગે યોગ્ય માહિતી ન આપવામાં આવતા 3 જૂન એટલે કે 3 જૂનમાં કરવામાં આવી હતી, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. એકદમ નબળી ક્વોલિટીનું કામ છે. અહીંયા અહીંયા પાછળ કેબલ સાપીરની દરગાહ આવેલી છે, ઇન્દોરનું ધાર્મિક સ્થળ એવું પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અવારને અવાર અહીંયા ટ્રાફિક રહે છે, પબ્લિકની અવર જવર અહીંથી વધારે રહે છે. આ વરસાદના કારણે પુલ અધૂરા કામના કારણે ધોવાઈ ગયો છે. પુલ અહીંયા જાનહાની થાય, કોઈ એક્સિડન્ટલી કંઈ પ્રોબ્લેમ થાય છે તો એનો જવાબદાર કોણ? આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મિલીભગતથી આ બધી અહીંયા ભ્રષ્ટાચાર ચાલે છે, ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે.